ત્યારે સરકાર આ બાબતે ભાવોમાં ઘટાડો કરી અને વહેલી તકે પ્લાસ્ટિક પાર્ક કાર્યરત બને તેવી માંગ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહી છે આજથી બે વર્ષ પૂર્વે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરના નારી ચોકડી નજીક પ્લાસ્ટિક પાર્ક બનાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી તેમાં સર્વે કર્યા બાદ ભાવનગરના પ્રવેશ દ્વાર નજીક જમીનની પણ પસંદગી કરી લેવામાં આવી પરંતુ આ પાર્કની જાહેરાત કર્યા બાદ હાલ યોજના માત્ર કાગળ પર જ કાર્યરત હોય તેવો આભાસ ઉદ્યોગપતિઓ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે જગ્યા પર પ્લાસ્ટિક પાર્ક બનવા જઈ રહ્યો છે તે આજે બે વર્ષ બાદ પણ કોઈ પણ પ્રકારની જરૂરી સુવિધા કે જેમાં ગટર લાઈન પાણીની વ્યવસ્થા કે લાઇટની પ્રારંભિક વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે કે આજે બે વર્ષ બાદ પણ આ યોજના માત્ર કાગળ પર કાર્યરત હોય તેમ જણાઈ રહ્યું છે ભાવનગર ખાતે ઘણા વખતથી નવી જીઆઈડીસીની માંગ હતી અને સરકારશ્રીએ અને રાજકીય આગળના પ્રયત્નથી ભાવનગર નારી રોડ ખાતે જનરલ અને પ્લાસ્ટિક પાર્કની મંજૂરી આપવામાં આવી છે જમીન એક્વાયર કરી લેવામાં આવી છે અરજીઓ ઉદ્યોગકારો પાસેથી લેવામાં આવી છે અને એનું પ્લાનિંગ અને આગળની કાર્યવાહી બધી શરૂ છે આ જીઆઈડીસી આવવાથી ભાવનગરના સ્થાનિક અને બારના જે પ્લાસ્ટિક ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગ કરવા માટેની જમીનની જેને જરૂરિયાત હોય એ સારા પ્રમાણમાં ઉદ્યોગો અહીં જરૂર આવશે ભાવનગરનો પ્લાસ્ટિક અને અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ થશે અને ખૂબ જ મોકાનીને સારી જગ્યા છે અને મને એવું લાગે છે ભવિષ્યની આ એક ભાવનગરની જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રિસર્ચ સેન્ટર અને સબસીડીની સુવિધા આપવામાં આવશે તેમ પણ કહેવાયું છે ત્યારે ભાવનગર કે જેમાં અલંગના ઉદ્યોગ બાદ પ્લાસ્ટિક ઉદ્યોગ બીજા નંબરનું સ્થાન ધરાવતો હોય ત્યારે પ્લાસ્ટિક પાર્ક માટેની જગ્યાના ભાવોમાં હજુ પણ ઘટાડો કરવામાં આવે તો વધુમાં વધુ લોકો ભાવનગર જિલ્લાની સાથે અન્ય જિલ્લામાંથી પણ અહીં પોતાના ઉદ્યોગ સ્થાપી શકશે જીએડીસીમાં ચાલીસ એકરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જે જાહેરાત થઈ છે એમાં કેન્દ્ર સરકાર પણ રિસર્ચ સેન્ટર અને સબસિડી આપવાની છે એવી વાત અત્યારના છે અને જીઆઈડીસીએ અત્યારના એની માટે બધા પાસેથી ફોર્મ મંગાવી અને જરૂરિયાત મુજબનું થઈ ગઈ છે રિક્વાયરમેન્ટનું પણ હજી એલોટમેન્ટ બાકી છે પણ અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરેલી કે આ ભાવ અત્યારના પાંત્રીસો રૂપિયા જેવું છે સબસિડી સાથે એ ભાવ થોડો ઓછો થાય તો વેપારીઓને ખૂબ જ ફાયદો થાય એમાં અને પ્લાસ્ટિક ઉદ્યોગ ભાવનગરનું આમ તમે કહો તો પ્લાસ્ટિક સોલ્ટ અલંગ અને એ બધા આપને ડાયમંડ ઈ એના આધારિત આ ભાવનગરનો આખી ઇકોનોમી છે તો પ્લાસ્ટિક ઉદ્યોગોને વધારે વેગ મળે એટલે બને એટલા ભાવ એમાં ઓછા થાય જીઆઈડીસી માં એવી અમારી માંગણી છે ભાવનગરમાં નવી જીઆઈડીસી ની મંજૂરી મળતા ને તેમાં પ્લાસ્ટિક પાર્ક પણ બનાવવામાં આવશે તેવી જાહેરાતને પગલે ઉદ્યોગ કારોમાં એક અનેરી આશાનું સંચાર થયું છે પરંતુ જે પ્રમાણે જમીનોના ભાવ અને બે વર્ષ બાદ પણ કોઈ ખાસ કામગીરી આ બાબતે કરવામાં ના આવી હોય અને માત્ર કાગળ પર જ પ્લાસ્ટિક પાર્કની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્વપ્નને હકીકતમાં સાકાર કરવા તાકીદે કામગીરીનો પ્રારંભ કરાય તે જરૂરી બન્યું છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર